મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી નમસ્કાર. મિત્રો, શિયાળાની ઋતુની શરૂઆત થાય અથવા આપણે ઠંડા પ્રદેશોમાં કે ફરવા જઈએ અથવા તો ઠંડા પ્રદેશોમાં ખાસ કરીને આપણી સ્કિન, આપણી ત્વચા ડ્રાય થઈ જાય એટલે આપણે અનેક પ્રકારના નુસખાઓ કરવાનું શરૂ કરી દઈએ. મોઇશ્ચરાઇઝર, ક્રીમ, લોશનો, આવું બધું અવનવી કંપનીઓનું લગાડવાનું શરૂ કરી દઈએ છીએ. અને અમુક લોકોને તો સુગંધિત આ બધા પદાર્થો બહુ જ ગમે અને આપણે લગાડીએ છીએ ડ્રાય સ્કિનને સ્મૂધ કરવા માટે આપણે આ પ્રકારના ક્રીમોનો પ્રયોગ કરીએ છીએ. પરંતુ તમે જનરલી જોયું હશે કે આ બધા ક્રીમો 2 થી 3 કલાક સુધી તમને સપોર્ટ આપે, પછી તો વળી પાછી સ્કિન ધીરે ધીરે ડ્રાય થવા લાગે છે. અને આપણી નેચરલ વસ્તુ કે અપ્રાકૃતિક વસ્તુ, આ એક સિક્કાની 2 બાજુ છે. નેચરલ વસ્તુ એ નેચરલ વસ્તુ જ રહેવાની છે અને આ પ્રકારના અવનવા મોઇશ્ચરાઇઝર ક્રીમ છે, લોશનો છે, ક્રીમો છે, એ આખરે અકુદરતી જ રહેવાનું છે. તો આપણે શિયાળામાં આપણે આ પ્રકારના ક્રીમો ન વાપરવા હોય તો આપણે એની જગ્યાએ એવું તે શું વાપરવું જોઈએ કે જેની અસર લાંબો સમય સુધી રહેશે, એકદમ પ્રાકૃતિક છે, નેચરલ છે, સ્કિન પણ લાંબો સમય સુધી ફાટશે નહીં, એવી ને એવી ચમકદાર રહેશે, વળી કે ચામડીના રોગો પણ નહીં થવા દે, તમારા હાડકાઓ પણ મજબૂત કરશે અને બીજા અનેક પ્રકારના ફાયદાઓ કરશે. તો આપણે શિયાળાની ઠંડીમાં અથવા તો કોઈ પણ ઠંડા પ્રદેશોમાં જઈએ અથવા તો ક્યાંય પણ આપણા શરીરને ઠંડીનો અહેસાસ થાય એવા સમયે આપણે ડ્રાય સ્કિનથી બચવા માટે મોઇશ્ચરાઇઝરની જગ્યાએ કાળા તલનું તેલ, એનું લોશન તરીકે પ્રયોગ કરવો જોઈએ. હવે આ કાળા તલનું તેલ, એમાં એવો ગુણ રહેલો છે કે એક તો તે લાંબો સમય સુધી ઉડશે નહીં, એની અસર લાંબો સમય સુધી રહેશે. નંબર 2, એકદમ 100% પ્રાકૃતિક તેલ છે, એની કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ નથી. નંબર 3, તે ચામડીના રોગોને મટાડવામાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 4, અઠવાડિયામાં 1 વખત અભ્યંગ થવું જ જોઈએ, માલિશ થવું જ જોઈએ, એ કાળા તલનું તેલ એનો બેઝ હોવો જોઈએ. પછી તમે નગોળના તેલનું કરો કે અન્ય કોઈ પણ તેલનું માલિશ કરો, પણ એ કાળા તલના તેલમાંથી બનેલું હોય, પક્વ થયેલું હોય તો જ એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારા હાડકાના બંધારણને તમારે મજબૂત રાખવું હોય, તમારા શરીરને ખડતલ રાખવું હોય, તમારે આજીવન તમારે ચામડીલક્ષી, હાડકાલક્ષી કે સ્કિન ડ્રાયના મુદ્દા ન થવા દેવા હોય તો શિયાળાની કડકડતી ઠંડીમાં અથવા તો તમે ઠંડા પ્રદેશોમાં ક્યાંય પણ ફરવા જતા હોય તો જ્યાં તમને ઠંડીનો અહેસાસ છે, ઠંડા પ્રદેશો છે, એવા કોઈ પણ સ્થળે તમારે ઠંડીથી રક્ષણ આપવું હોય, ડ્રાય સ્કિન ન થવા દેવી હોય તો કાળા તલના તેલનું જ માલિશ કરજો. અન્ય કોઈ મોઇશ્ચરાઇઝર, ક્રીમ, લોશન કે એવું કાંઈ પણ તમારે લગાડવાની જરૂર નહીં પડે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.